સુરત મનપા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી સિટી બસ તેમજ બીઆરટીએસ બસ શરૂ કરવામાં આવી છે, જેમાં સમયાંતરે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોવાથી મનપા દ્વારા સિટી બસ રૂટમાં વધારો અને એક્સટેન્શન કરવામાં આવે છે, જેમાં આવતીકાલથી વધુ એક રૂટ શરૂ કરવામાં આવશે. નવા સિટી બસ રૂટ નંબર 903 પાસોદરાથી બાલાજી ચોક પૂણા ગામ તારીખ 8 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. આ રૂટ કઠોદરા, ગઢપુરા ટાઉનશીપ, સરથાણા નેચર પાર્ક, સ્વાગતમ સોસાયટી, બીઆરટીએસ, બાપા સીતારામ ચોક થઈ બાલાજી ચોક પૂણા ગામ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવશે. આ રૂટ શરૂ કરવાથી પાસોદરા, કઠોદરા, ગઢપુરા ટાઉનશીપ વિસ્તારના રહેવાસીઓ અને નોકરિયાત વર્ગને સરથાણા નેચર પાર્ક બીઆરટીએસ સુધીની બસની સીધી કનેક્ટિવિટી મળશે. આ રૂટમાં કુલ 5 બસ મૂકવામાં આવશે અને પીક અવર્સ દર 20 મિનિટે બસ દોડશે. તેમજ હાલમાં ચાલતા રૂટ નંબર 103 રેલવે સ્ટેશનથી મોટા વરાછાને વેલંજા ગામ સુધી આવતીકાલથી લંબાવવામાં આવશે. આ રૂટ રચના સર્કલ, કાપોદરા, ઉખાત્રા બીચ, મોટા વરાછા મેઇન રોડ, મોટા વરાછા ગોથાણા રોડ, સૌરાષ્ટ્ર ગ્રીન સિટી, રંગોલી ચોકડી, વેલંજા સુધીના વિસ્તારને આવરી લેવાશે. આ રૂટ શરૂ થતા વેલંજા ગામના લોકો, નોકરિયાતોને વરાછા રેલવે સ્ટેશન સુધીની બસની સીધી કનેક્ટિવિટી મળશે. આ રૂટમાં કુલ 5 બસ મુકાશે અને પીક અવર્સ દર 30 મિનિટે બસ મળશે. તેમજ સુરતના મનપા દ્વારા માનસરોવર સર્કલ અને અમરેલી 4 રસ્તા ખાતે નવા 2 બીઆરટીએસ સ્ટેશન બુધવારથી કાર્યરત કરવામાં આવશે, જેથી અમરોલી અને માનસરોવર સર્કલના રહેવાસીઓને મુસાફરી કરવાનો લાભ મળશે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.